યોજના હેઠળના ડેમી બે ને ડેમી ત્રણ ડેમ ખાલી ખમ હોય આજ રાજ્યમાં નર્મદાના નીર અપાય તો 20 ગામના ખેડૂતોના ઉભા પાક બચી શકે તેમ હોવાથી ગુજરાત કિસાન સંગઠનના નેજો હેઠળ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે ડેમી સિંચાઈ યોજના હેઠળના ડેમી બે ને ડેમી ત્રણ ડેમ ખાલી ખમ હોય છે આજ રાજ્યમાં નર્મદાના નીર અપાય તો 20 ગામના ખેડૂતોને ઉભા પાક બચી શકે તેમ હોવાથી ગુજરાત કિસાન સંગઠનના નેજો હેઠળ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે જેમાં સતત 6 દિવસે વિરોધ નોંધાવી રહ્યા છે તો 7મા દિવસે ખેડૂતોએ નવતર પ્રયોગ થકી વિરોધ દર્શાવ્યો હતો જળાશય ખાલી ખમ છે જેથી માછલી જેવા જળચર જીવો પણ મોતને ભેટે તેમ હોવાથી ખેડૂતોની નાની બાળાઓએ પણ પાણીના ગ્લાસ નાખીને જળચર જીવોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ખેડૂતોએ પોતાની વેદના રજૂ કરી સરકાર નર્મદાના નીર આપે તેવી માંગ કરી છે તો નર્મદાના નીર ના મળે ત્યાં સુધી લડી લેવાની મક્કમતા પણ ખેડૂતોએ દાખવી છે અમે અહીંયા કણે ખેડૂતો દ્વારા એક આંદોલન ચલાવી રહ્યા છે સૌની યોજના મારફતે અમારા ડેમી ત્રણ ની અંદર પાણી મળે એ માટે અમે એક આંદોલન ચલાવી રહ્યા છે સાત સાત દિવસથી અલગ અલગ પ્રકારના અમે કાર્યક્રમો રાખેલા હતા અને આજે અમે કે જે નાની નાની દીકરીઓ અને 15-20 ગામના ખેડૂતો મારફત જે ડોલની અંદર કે ઘડીની અંદર પાણી ભરી અને જે ખાબચિયા ભરી આવે એના માટે કે તમે પ્રજાને પાણી ન આપો તો કાંઈ નહીં પશુઓને પાણી ન આપો તો કાંઈ નહીં પણ જે આ જળના જીવ જંતુઓ છે એમને તો માનવતાની દ્રષ્ટિએ તમે પાણી આપો એટલા માટે અમે આ ખાડા ભરી અને જીવ જંતુઓને જળના જીવ જંતુઓને બચાવવા માટે ખાડાઓની અંદર પાણી નાખેલ છે આગામી દિવસોમાં જે ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમનો સમન્વય કરી અને જ્યારે વડાપ્રધાન શ્રી અહીંયા આવી રહ્યા છે ત્યારે તેઓનો જોરદાર વિરોધ કરી અને અમારી લાગણીને પ્રદર્શિત કરીશું પાર્ટ સાથે ગુજરાત ન્યૂઝ મોરબી